વેલકમ બેક અને સમાચારમાં હવે વાત કરીએ પીએમ મોદીના પ્રવાસની તો પીએમ મોદી આવતીકાલે સુરત આવશે ત્યારે પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ છે પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત વિવિધ પોઈન્ટ ઉપર કરાશે ભવ્ય સ્વાગત તો ભાજપના કાર્યકરો સ્વાગત કરશે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી પણ સોંપાઈ છે તો ઓએનજીસી બ્રિજ પાસે ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે સ્વાગત કરાશે બીજી બાજુ રોડ મટીરીયલ ડેપો પાસે ડાલમિયા ફાર્મ અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ તેઓનું સ્વાગત કરાશે ભાજપના કર્યો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે કલાકારોના આવકાર બાદ તેઓ પણ કાર્યક્રમમાં જોડાશે

હાઈ સિક્યોરિટી ચેક પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલા છે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેન્ક રેસ્ટોરન્ટ ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે તો સુરતમાં બનેલા આ ડાયમંડ બુશ પર દેશ વિદેશના વેપારીઓની પણ નજર રહેશે બીજી બાજુ સુરતમાં પીએમની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પોલીસના બંદોબસ્ત સુરક્ષાની તૈયારીઓ અંગે સુરત પોલીસે માહિતી આપી છે સત્તર ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્જનું પીએમ મોદી ઉદઘાટન કરશે પીએમના આગમનને લઈને ત્રણ હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે જેમાં અઢારસો હોમગાર્ડ પાંચસો ટીઆરબી જવાનો પણ બંદોબસ્તમાં સામેલ થશે તો પીએમના કાર્યક્રમને લઈને નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરાયો છે તો શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરાયા છે સુરત ડાયમંડ બુર્જ થતા સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું હબ બની જશે તો બુર્શ બનવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા જેમ્સ અને જ્વેલરીની આયાત તથા નિકાસ અને પ્રોત્સાહન આપવાનો છે સાથે જ આ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે બીજી બાજુ એકસો ને પંચોતેર દેશોના વેપારીઓને સુરતમાં પોલીસ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે બેતાલીસો વેપારીઓ મળીને ડાયમંડ બુર્શનું સપનું સાકાર કર્યું છે આ ડાયમંડ બુર્શ વિશ્વની સૌથી મોટી ઇન્ટર કનેક્ટેડ છે કે જેમાં પિસ્તાલીસોથી પણ વધુ ઓફિસો એકબીજા સાથે સંકળાયેલી છે સુરતમાં હીરા ની પ્રતિકૃતિ બનાવાય છે ફ્લોરા જ્વેલર્સે હીરા સોનું અને ચાંદીની પ્રતિકૃતિ બે કિલોની સુરત બુર્શની પ્રતિકૃતિ તૈયાર કરી છે હીરા બુર્શ આઇકોનિક બિલ્ડિંગ હોવાથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તો સાત રાજ્યોના પાંત્રીસ કારીગરોએ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે અને અંતમાં હવે એક નજર ટોપ હેડલાઇન્સ પર ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં કરા ગાજવી સાથે વરસાદ થઈ શકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસી સાણંદ આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય